રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત સહિત તમામ જિલ્લાઓમાં તંત્ર દોડતું થયું છે. જોકે સુરતમાં તો પહેલા ઘટના બની છે, પણ તંત્રએ બોધપાઠ ન લીધો હોય તેમ ફરી એક વખત કામગીરીનો ડોળ કરવાની શરૂઆત કરી છે. સુરતમાં ફાયર વિભાગ પહેલા ગેમ ઝોન બંધ કરાવ્યા. બીજી બાજુ હવે રાતથી હોટેલ, ટેક્સટાઇલ માર્કેટો અને શાળામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી તમામ જગ્યાઓને સીલ કરવામાં આવી છે. બીજી બાજુ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળાઓમાં વીજળીના ઉપકરણોની તપાસ કરી લેવા માટે નોટિસ ફટકારી છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જોકે સુરત શહેરમાં સૌથી પહેલા ઘટના બની ચૂકી છે. સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 જેટલા બાળકો આગમાં હોમાઈ ગયા હતા, જે તે વખતે ફાયર વિભાગ દ્વારા તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જ્યાં પણ ફાયર સેફ્ટીનો અભાવ દેખાય તેવા ટ્યુશન ક્લાસીસો, હોટેલ અને કાફે બંધ કરાવ્યા હતા. જોકે ફરી તંત્રની રહેમ નજર હેઠળ તમામ વસ્તુઓ ધમધમતી થઈ ગઈ છે. જવાબદાર અધિકારીઓ થોડા પૈસાની લાલચમાં મિલકત માલિકોને અમુક પરવાનગી આપી દેતા હોય છે, જેના લીધે ઘણી વખત મોટી દુર્ઘટનાઓ બની જતી હોય છે. ત્યારે રાજકોટની દુર્ઘટના બાદ સુરત શહેર સહિત તમામ જિલ્લાઓમાં તંત્ર કડક હાથે કામ કરી રહ્યું છે. સુરતમાં એક જ દિવસમાં 16 જેટલા ગેમ ઝોન બંધ કરાવી દેવાયા છે. મેન્ટેનન્સના અભાવને કારણે મેળાઓ, સર્કસ અને જાદુગર શો પણ બંધ કરાવી દેવાયા છે. ત્યારે હવે ફાયર દ્વારા મોડી રાત્રે હોટેલ, ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ અને શાળાઓ મામલે તપાસ શરૂ કરાઈ હતી. ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે ફાયર સેફ્ટી ન હોય તેવી તમામ જગ્યાઓને સીલ કરવામાં આવી છે, જેમાં ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, જીમ, ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ અને હોટેલોને સીલ કરવામાં આવી છે. સુરતમાં ઉધના સ્થિત અનુપમ સેન્ટરની 140 દુકાનો સીલ કરવામાં આવી છે, જ્યારે હોટેલ, ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલ માર્કેટ સીલ કરાય છે. આ તમામ મિલકત માલિકોએ NOC રિન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગ દ્વારા જે NOC રિન્યુ માટે નોટિસ આપી હતી તેની અવગણના કરી હતી, જેથી મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ શાળાઓમાં પણ વીજળીના ઉપકરણોની તપાસ કરી લેવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ તાકીદ કરતી નોટિસ ફટકારી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ઘણી વખત આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે શાળામાં ફાયર સેફ્ટી ફરજિયાત હોય તો મોટી આગની ઘટના બનતા રોકાય છે અને વિદ્યાર્થીઓના જીવ બચી જાય છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વર્ષ 2016ની શાળા સલામતીની ગાઈડલાઇનનો ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે વરાછા, લિંબાયત અને ઉધના વિસ્તારમાં નાનકડા મકાનમાં શાળાઓ કાર્યરત કરવામાં આવે છે, ત્યારે ઇમરજન્સી એક્ઝિટ અને એન્ટ્રીનો અવકાશ જ ન હોવાથી અનેક શાળાઓમાં ફાયરની NOC નિયમ મુજબ છે કે નહીં તેની ખરાઈ પણ કરવી જરૂરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ કામગીરી આવી જ રીતે ચાલુ રાખશે કે પછી પૂર આવે ત્યારે પાળ બાંધશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.